પ્રથમ બાળ ગોપાળ બચત બેંકને 14 વર્ષ પૂર્ણ થતા બચતના સંસ્કાર વધે તે માટે ઈડર ટાઉન હોલ ખાતે કેએમ પટેલ વિદ્યા મંદિર શાળાના 600 કરતા પણ વધુ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને બચત પેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઈડર ખાતે ચાલતી બાળ ગોપાળ બચત બેંકમાં 14 વર્ષમાં 17000 કરતા પણ વધુ 18 વર્ષ સુધીના બાળકો બચત કરી રહ્યા છે। બાળકોમાં નાનપણથી જ બચતના સંસ્કાર વધે તેમજ બાળક 18 વર્ષનો થાય ત્યારે પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે તે ઉદ્દેશ્ય સાથે આ શરૂ થયું હતું આ બાળ ગોપાળ બચત બેંક। ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય નરહરિ અમીન, ઈડર વડાડી ધારાસભ્ય રમણલાલ વોરા, પીસી બરંડા ધારાસભ્ય ભિલોડા સહિતના મહાનુભાવોના હસ્તે બાળકોને બચત પેટી વિતરણ કરી બચતના સંસ્કાર પ્રત્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બાળકો નાનપણથી જ બચતના સંસ્કાર તરફ આગળ વધે તેમજ વ્યસન મુક્ત રહે તે દિશામાં બાળ ગોપાળ બચત બેંકના સંસ્થાપક દ્વારા બાળકોને 7 જેટલા સંકલ્પ લેવડાવ્યા હતા। બચત અને ધિરાણ સહકારી મંડળી એ સમગ્ર દેશમાં એકમાત્ર ઈડરમાં વર્ષોથી શરૂ કરવામાં આવેલી છે। આ ધિરાણ મંડળીનો કન્સેપ્ટ એ છે કે 0 થી 18 વર્ષના નાના બાળકો એમની બચતની રકમ ભેગી કરીને આ બચત પેટીમાં નાખે અને જ્યારે 18 વર્ષનો થાય ત્યારે એ રકમ આ સહકારી મંડળીમાંથી એમને મળે વ્યાજ સાથે, અને આવનારા દિવસોમાં એમના ઉચ્ચ શિક્ષણ માટે ત્યાં એમની પોતાની કારકિર્દી બનાવવા માટે આ એમને નાનપણથી જે બચત કરેલી છે એનો લાભ મળી શકે। અને આ એક સારામાં સારો કન્સેપ્ટ છે કે નાના બાળકો નાનપણથી જ આર્થિક પૈસાનું શું મહત્ત્વ છે, રૂપિયાનું શું મહત્ત્વ છે એ સમજતા થાય, ખોટા ખર્ચા ના કરે અને એમને પરિવારમાંથી મળેલી રકમ એ વાપરવાની જગ્યાએ બચત પેટીમાં નાખે અને બચતના મારફતે ભવિષ્યમાં પણ એમનું એક આ ઘડતર છે કે પૈસાની શું કિંમત છે અને પૈસો કેવી રીતના કમાવાય છે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અશ્વિનભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા આ ઈડર ખાતે જે બાળ ગોપાળ સહકારી મંડળીનું નિર્માણ કર્યું છે એનો ઉલ્લેખ પણ તાજેતરમાં જ રાજ્યસભાની મિટિંગમાં સભામાં પણ આપણા પુરુષોત્તમભાઈ રૂપાલાએ કર્યો હતો, ત્યારે આ દેશના સંસદ સભ્યોને પણ જાણીને આશ્ચર્ય થયું હતું કે આ ગુજરાતમાં ઈડર જેવા સાબરકાંઠાના એક તાલુકામાં આવી એક બાળકોની મંડળી ચાલતી હોય જેના મારફતે બાળકો બચત કરતા હોય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ મંડળીનું વિશેષ મહત્ત્વ છે। અને આજે આ મંડળી સાથે સંકળાયેલા તમામ મિત્રોને જેટલી શુભેચ્છા જેટલા અભિનંદન આપે તેટલા ઓછા છે।